નેતાજી કહેશે એટલે બધું આવી જશે. રાજ્યના મહેસૂલ મંત્રી ની માંગણીઓમાં ચર્ચા કરવાનો તક તો નથી મળી. માન્ય અધ્યક્ષશ્રી, મારે મંત્રીશ્રી જ્યારે ધારાસભ્યશ્રીના પ્રશ્નોના જવાબ જે આપતા હતા એના પરથી એવું લાગ્યું કે સરકાર પ્રજાના પ્રશ્નો માટે સાનુકૂળ વિચારણા કરી રહી છે. અમે ઈચ્છીએ કે આ પક્ષનો હોય કે પેલા પક્ષની વાત હોય, પણ સાચી વાતને પ્રાધાન્ય મળે ને સાથે સાથે ખેડૂતોના જે સાંથણીના પ્રશ્નનો નિકાલ થાય. વનબંધુ યોજના હેઠળ મળેલી જમીન ના એ રેવન્યુ રાહે દાખલ થવી જોઈએ. અમારે ત્યાં પડતર છે, એની કાળજી રાખો. ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લામાં 73 ખેડૂતોના ખાતામાં 73A, 73DAA ની એન્ટ્રી પાડવાની બાકી છે. સરકારનો પરિપત્ર હોવા છતાં જે તે વખતે કામ કરનાર અધિકારીઓની નિષ્કાળજીને કારણે જે તે ગામની અંદર નોંધો પડી, પણ ધારો કે મારું ગામ જાંબલી મુસટ હોય તો જાંબલી મુસટમાં 105 ખેડૂત હોય, એમાંથી 95 ખેડૂતને એન્ટ્રી પડી ગયો અને 10 ખેડૂતને શા માટે બાકી રાખ્યા. હવે નોંધ પડાવવા જઈએ તો એમ કે પુરાવા લાવો. એટલે આ બાબતની જે વિસંગતતા છે છોટાઉદેપુર જિલ્લામાં, એની ખાતરી કરીને ખેડૂતોની જમીનના સંરક્ષણને ખાતે કારણે 73A અને 73AA ની એન્ટ્રી પાડવી જોઈએ. માન્ય અધ્યક્ષશ્રી, બીજી વાત, કવાંટ તાલુકા મથકે જ્યારે છોટાઉદેપુર તાલુકો હતો, સ્ટેટ હતો, તે વખતનું બ્લોકના મકાનો છે, જૂના જર્જરિત થઈ ગયા છે, સારી જગ્યા છે. એ જગ્યાને ડિસ્ટ્રોય, એ મકાનોને ડિસ્ટ્રોય કરીને તાલુકા પંચાયતનું મકાન બનાવો કે મામલતદાર કચેરી બનાવો કે વિવિધ લક્ષી મકાનો બનાવો સ્ટાફ માટે, આના પ્રશ્નો સંકલનમાં હોવા છતાં કલેક્ટરશ્રી કે DDOએ કોઈ કાર્યવાહી કરી નથી. અહીંથી સૂચના જાય, જેનો કોઈ માલિક હોતો નથી એનો માલિક કલેક્ટર હોય છે એવું અમે માનીએ છીએ, ત્યારે આ જે મકાનો છે જૂના એ સરકાર હસ્તક લઈ અને ડિસ્ટ્રોય કરી ને નવા મકાનો રહેવા માટે તો રહેવા માટે ને ઓફિસ માટે તો ઓફિસ માટે બનાવવા માટે સરકાર વિચારણા કરે એવી માંગણી સાથે અમારા સભ્યોની જે માંગણી હોય, અને ખાસ કરીને શહેરી વિસ્તારની આજુબાજુના સભ્યોને તકલીફ ના પડે એની કાળજી રાખીને રાખશો તો અમારો આ અમારી પાર્ટી તમારી માંગણી, આ પ્રશ્ન પૂછજો સમર્થન કરવા માટે અમે સહમત છીએ. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સુખરામભાઈએ જે વાત કરી કે 73AA ની એન્ટ્રી બાકી છે, આ અંગે હું ગૃહની અંદર જાહેર કરું છું કે મારા મહેસૂલ વિભાગના અધિકારીઓએ છોટાઉદેપુરની અંદર આવી કોઈ પણ એન્ટ્રી બાકી હોય એને ઓછામાં ઓછી 2 મહિનામાં પ્રયાસ કરીને એનો નિકાલ કરવાનો રહેશે. પાટલી થપથપાવી તો જોરથી થપથપાવી. માન્ય અધ્યક્ષશ્રી, કવાંટ તાલુકાની વાત કરી, એમણે કે બ્લોકના મકાનો છે એ કોની માલિકીના છે એ નક્કી નથી, એટલે સરકાર કોઈ પણ વસ્તુનો કોઈ માલિક ના હોય એનો માલિક સરકાર, સબકા માલિક એક, એટલે એ બાબતની અંદર ચોક્કસ તપાસ કરાવશું આપણે અને એની અંદર કલેક્ટરશ્રી બાબતે જે કંઈ માહિતી આવશે તો એ અંગે વિચારણામાં લઈ શકાશે.